રૂપે એક સ્વરૂપ સ્વામી સામે કલાકારોનો રોષ જોવા મળી રહ્યો છે. કલાકારોએ રત્નાકર એવોર્ડ પરત કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયને એવોર્ડ કર્યા છે પરત. માયાભાઈ આહિર, દિગુભાઈ ચુડાસમાએ એવોર્ડ પરત કર્યા છે. વિવેક સ્વરૂપ સ્વામીએ કરી હતી વિવાદિત ટિપ્પણી. કલાકારો દારૂ પીને આવતા હોવાનું નિવેદન આપ્યું હતું અને જેને લઈને હવે કલાકારો પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે એવોર્ડ પણ પરત કરવામાં આવ્યા છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની વિરોધમાં હવે કલાકારો પણ આવ્યા છે. તો કલાકારોએ એવોર્ડ પરત કર્યો છે. વિવેક સ્વરૂપ સ્વામીએ ટિપ્પણી કરી હતી, વિવાદિત આ ટિપ્પણી હતી. કલાકારો દારૂ પીને આવતા હોવાનું નિવેદન આપ્યું હતું, જેને લઈને હવે કલાકારો પણ રોષે ભરાયા છે અને એવોર્ડ પરત કરી દીધો છે. તો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ વિવાદ એક બાદ એક સામે આવી રહ્યા છે. પહેલા મોરારી બાપુના નિવેદન પર સ્વામિનારાયણ સંપ્રદાય અને ભક્તોએ વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે તે વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. તો જાણીતા લેખક આપણી સાથે જય વસાવડા પણ જોડાયા છે. જયભાઈ, આપનું સ્વાગત છે. આપની પાસેથી જાણવા ઈચ્છીએ છું કે આખરે સ્વામિનારાયણ સંપ્રદાયને થઈ શું ગયું છે? એક બાદ એક સંતો આ પ્રકારે વિવાદિત નિવેદનો આપી રહ્યા છે અને હવે કલાકારો પણ જે એવોર્ડ છે તે પરત કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય બાબતે મારે કશું કહેવાનું રહેતું નથી. મારે જે કંઈ કહેવાનું હોય હું લખીને વ્યક્ત કરી જ દઉં છું. પણ જે એવોર્ડ પરત કર્યો એ મેં આજે જ પોસ્ટ મૂકી છે અને ફેસબુક ઉપર એક વિગતવાર નિવેદન મૂક્યું છે. કારણ કે એક રત્નાકર નામનો એવોર્ડ જે સંસ્થા છે સરદારમાં એમાંથી અપાય છે અને એ સંસ્થામાં બધા જ કલાકારોને લેખકોને બધાને અપાતો હોય છે. એમણે સન્માન કર્યું એના માટે મેં આભાર પણ પ્રગટ કર્યો. પણ એ જ સંસ્થામાંથી કેટલાક સંતો પાછા કલાકારો વિશે જેમ તેમ નિવેદન પણ કરતા હોય છે. મોરારી બાપુ મને બહુ પ્રિય છે, એમના વિશે પણ જેમ તેમ થોડું તોછડાઈ વાળું નિવેદન થયું. તો મને એમ લાગ્યું કે આપણે સિદ્ધાંત મુજબ આપણે જે બાબતની અંદર સ્વીકાર્ય ન હોય એ રકમ કે એ એવોર્ડ મારા ઘરમાં હું ન રાખી શકું, મારો અંતરાત્મા મને ડંખે, એટલે મેં પાછો આપવાનું નક્કી કર્યું. જી જી. તો આપણે અને રકમ આમાં સંકળાયેલી ન હોત તો હું ચૂપચાપ જઈને પાછો આપ્યા હોત. પણ કોઈ પણ બાબતમાં લક્ષ્મી સંકળાયેલી હોય તો એનો વ્યવહાર ચોખ્ખો રહેવો જોઈએ. મતલબ કે કારણ એટલું જ છે કે સ્વામીજી જે કલાકારો નું અપમાન પણ કર્યું, પછી એમણે પાછું એવું કીધું કે ભાઈ અમારે કલાકારો પ્રત્યે તો પ્રેમ જ હોય, પણ પ્રેમ તમારો હોય તો તમે સન્માન પણ કરો છો ને અપમાન પણ કરો છો, તો સન્માન ને અપમાન બે કેમ સ્વીકારવું એમ. એટલે આ વસ્તુ મને યોગ્ય ન લાગી. અને રહી વાત બીજી બધી, પણ એ કોઈ વસ્તુ શાંતિ માટેનો જ અમારો ઓલો છે, તો જે વસ્તુનો એનો વાદ વિવાદ હોય તો એ વસ્તુ એને એ ઉપકાર સમજતા હોય તો આપણે શું કામ એ આપણા ઘરમાં રાખવું જોઈએ એવું સમજીને એક સવિવેક સ્વામીને અમે પરત કરીએ છીએ. જી, પરંતુ જો સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી કોઈ મનાવવાના પ્રયત્નો કરવામાં આવે અથવા તો માફી માંગવામાં આવે તો શું આ એવોર્ડ ફરીથી સ્વીકારવામાં આવશે? ના, એ મુદ્દો અમે તો આપી દીધો છે ને, એટલે મોકલે અહીંયા જે અમારે મહુવામાં મંદિર ત્યાં હું મોકલું છું, એમને એમનું જ મંદિર છે ત્યાં હું છોકરાને મોકલું છું અને એ લઈ જશે ને. દરેક સંતો તો અમારા માટે પૂજનીય જ હોય છે, અમારા માટે કોઈ વસ્તુ ઓલી હોતી નથી, એટલે એવો કોઈ બીજો મુદ્દો છે. જી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી રહ્યો છે. પહેલા મોરારી બાપુને લઈને તેઓએ વિવાદ આખો સર્જ્યો હતો અને હવે કલાકારોને લઈને ભગવાનને લઈને પણ તેઓ વિવાદ સર્જતા આવે છે. આપને લાગે છે કે આવું આ જે પ્રકારે સંતો નિવેદન આપે છે એ ના આપવા જોઈએ આ રીતે? નહીં, આપવા જ ન જોઈએ. અમે તો પહેલા પણ કીધું, છેલ્લા 5 દિવસથી કહીએ છીએ કે ભાઈ આ સનાતન ધર્મ છે, અમે અને અમે કલાકારો છીએ, એ તો દરેક મંદિરના રમકડા છીએ, અમે દરેક ભગવાનના અને દરેકના ગુણ અમે ગાતા હોય છે. અને કોઈ છોકરા કંઈક કરે તો કોઈ શબ્દો દઈ શકાય તો માવતરને શું કેવું હોય, પણ બાપુ બોલ્યા પછી એક પણ નિવેદન બાપુ તરફથી નથી. છતાં એ લોકો સતત એકને એક ધારા એકને એક વાત સતત કરી રહ્યા હતા, એટલે સમગ્ર સનાતનને માનનારા માણસોને આ તકલીફ પડી. આ બાપુ સાથેની વાત જ નથી, આ શિવને સાથેની જોડાણની વાત છે. જી,
તેમના તરફથી કોઈ સંપર્ક કરવામાં આવ્યો છે? કારણ કે હવે આ વાત તો મીડિયામાં વહેતી થઈ ગઈ છે, તો સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, આપનો કોઈ સંપર્ક કરાયો છે? ના, મારી સાથે કોઈ સંપર્ક નથી. જી જી, માયાભાઈ આપનો આભાર અમારી સાથે જોડા બદલ. તો જય વસાવડાએ પણ અવોર્ડ પરત કર્યો છે. માયાભાઈ આહિરે પણ તેમને અપાયેલો અવોર્ડ પરત કર્યો છે. તો દિગુભા ચુડાસમાએ પણ અવોર્ડ પરત કર્યો છે. એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદિત નિવેદન આપી રહ્યો છે અને તેમના ભક્તો તરફથી નહીં પરંતુ સંતો તરફથી આ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, જેના કારણે એકબીજા પ્રત્યે ક્યાંક રોષ, ક્યાંક દ્વેષની ભાવના ઊભી થાય તેવું પણ એક વાતાવરણ સર્જાયું છે. કોઈ પણ ધર્મ શાંતિ અને સુખની વાત કરતો હોય છે, નહીં કે દ્વેષ ફેલાવવાની વાત હોય કે કોઈને ગુસ્સો કરવાની વાત હોય, પરંતુ જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદન અત્યંત વિવાદિત છે. અને જય વસાવડાએ પણ આપ જોઈ શકો છો કે અવોર્ડ પરત કર્યો છે. જાણીતા લેખક જય વસાવડાએ સરદાર સ્વામિનારાયણ મંદિરથી મળેલ જે અવોર્ડ છે તે તેમણે પરત કર્યો છે. જો કે તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. તેમણે બસ એ જ કહ્યું હતું કે કલાકારોનું જ્યાં અપમાન થતું હોય તેવા અવોર્ડ ન પાસે રાખવા જોઈએ, અને માટે જ તેમણે આ પરત કર્યો છે. હમણાં જ એક નિવેદન સાંભળ્યું વિવેક સ્વામી, જો કે સ્વામી જ બગસરાના છે એવા મને સમાચાર મળ્યા, પણ એમણે એક ઉલ્લેખ કર્યો છે કે મેં કલાકારોને જાણી જોઈને નથી કીધું અને મારાથી કહેવાય ગયું, છતાં હું શબ્દો પાછા ખેંચું. આ સાધુને મોઢે સારું ન લાગે સ્વામીજી. એટલે તમે જાહેરમાં કલાકાર માટે એ નિવેદન આપ્યું છે એ તમે થૂક્યું ગળોમાં. પાછું તમે એવું કીધું કે અમે અમારા કલાકાર પ્રત્યે એવો ભાવ હોય તો અમે સરદારમાં અમે કલાકારોને રત્નાકર એવોર્ડથી અમે તો શું કામ અમે નવાજીએ અમારા, તો એવો એવી તમે જે વાત કરીને ફરી વાર પાછું એક કલાકારનું તમે અપમાન કર્યું છે. કારણ કે ગણ માથે ગવાય નહીં, ગણ ગોછા કરે ને એ વસ્તુ જુદી છે સાહેબ. એ સંતને મોઢે સારું ન લાગે, છતાં આપણે જે વિવેક ચૂક્યા છો. અને ત્રીજી વાત કે તમે જે બાપુ માટે જે શબ્દ વાપર્યો છે એ તો કોઈથી કોઈ કલાકાર જિંદગીમાં નહીં ભૂલી શકે સ્વામીજી. માટે આપનો આપની પાસે વિવેક રાખીને અમે તમને સવિવેક આપનો રત્નાકર એવોર્ડ અમે પરત કરી રહ્યા છીએ. અસ્તુ, આભાર, જય શ્રી. તો માયાભાઈ આહિરે કહ્યું કે તો થૂક્યું ગળી રહ્યા છે આ સંતો, પહેલા નિવેદન આપે છે અને ત્યારબાદ કહે છે કે જો અમારા મનમાં એવું હોત તો પછી કલાકારોને આ અવોર્ડ પણ ન આપ્યો હોત, રત્નાકર અવોર્ડ ન આપ્યો હોત, જેના કારણે કલાકારોને પણ ક્યાંક માઠું લાગ્યું છે, અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે આ અવોર્ડ છે તેઓએ શાંતિથી પરત કર્યો છે. તો સ્વામિનારાયણ મંદિરે આ અવોર્ડ તેમણે મોકલાવ્યો છે અને જેના કારણે હવે ક્યાંક ફરી એક વખત પહેલા મોરારી બાપુ સાથે સામસામે આવી ગયા હતા સ્વામિનારાયણના સંતો, સ્વામિનારાયણ સંપ્રદાય, અને હવે કલાકારો સાથે જ સીધી આ ક્યાંક અંદરથી એક શાંત યુદ્ધ થઈ રહ્યું હોય તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે. ભલે આ વિવાદ એટલો મોટો બહાર નથી દેખાઈ રહ્યો, પરંતુ જે શબ્દો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કહ્યા છે તે શબ્દો કલાકારોને નથી ગમ્યા. કારણ કે શબ્દો જ એવા છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું છે કે કલાકારો દારૂ પીને આવે છે અને જેના કારણે જ હવે કલાકારોને આપવામાં આવેલ અવોર્ડ તેઓ પરત કરી રહ્યા છે. આ તરફ